ચોલાલાના ધાવા ગામે બાળકીની બલી મામલે ભેદ ઉકેલાયો. ખુદ બાળકીના પિતાએ જ અનસંધામાં આવી બાળકીને બબરતાપૂર્વક તડપાવી તડપાવી મોતના મુખમાં ધકેલાનું બહાર આવ્યું. તાલાલા ધાવા ગામે બાળકીની બલી અપાયાની આશંકાઓ પરથી પડદો ઉચક્યો છે. બાળકીના પિતા અને તેના ભાઈની પોલીસે બાળકીની હત્યા કર્યા મામલે ધરપકડ કરી. ગીર સોમનાથ એસપીએ પ્રેસ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા. માસૂમ બાળકી ધૈર્યા હત્યા કેસમાં ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોજ હરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ધાવા ગીર ગામે 14 વર્ષીય પુત્રી પર ભૂતનું વળગણ હોય તેવી શંકાથી પિતા દ્વારા ત્રાસ આપી પુત્રીની હત્યા કરાઈ આરોપી 3 મહિના પહેલાં સુરતથી બાળકીને ધાવા મૂકી ગયેલો અને નવરાત્રિમાં અનુષ્ઠાનના બહાને વતન પોતે આવેલો, જેના કારણે કાવતરું પૂર્વ આયોજિત હોવાનું પોલીસનું અનુમાન છે. પોતાની પુત્રીને વરગણ છે તેવું ભાવેશને લાગતા પોતાના ભાઈ દિલીપ અકબરી સાથે પોતાની વાડીએ બાળકીને બાંધીને તેના ઉપર 7 દિવસ સુધી ખાવા પીવાનું ન દેવામાં આવેલ. આ બંને આરોપીઓએ બાળકીના કપડાં સળગાવી તે અગ્નિની નજીક બાળકીને ઊભી રાખતા તેના શરીર ઉપર ફોડલા ઉપર ઉપસેલા છતાં પણ શેતાન પિતાનું હૃદય ન દ્રવ્યું. જ્યારે 8મા દિવસે બાળકીનું મૃત્યુ થયું હોય અને તેમાં કીડા પણ પડી ગયેલા હોય તેની પિતાને જાણ થઈ ત્યારે 7 જેટલા સગા સંબંધીઓ સાથે બાળકીને સ્મશાને લઈ ગયેલ. ત્યારે સગા સંબંધીઓએ બાળકીના મૃતદેહમાં દુર્ગંધ આવતી હોવાથી મૃત્યુનું કારણ પૂછતા સંબંધીઓને રવાના કરી બાદમાં બંને ભાઈઓએ પોતે બાળકીના અંતિમ સંસ્કાર કરેલ. પુત્રીની હત્યા બાદ 2 દિવસ પૂર્વે આરોપી ભાવેશ અકબરીએ પોતાની પત્ની પર પણ તંત્ર મંત્ર કરવાનો પ્રયાસ કરેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. ભાવેશના સર્કલમાં અમુક એવા લોકો હોય કે જે અગાઉ તંત્ર મંત્ર કરી ચૂકેલ હોય, તેમાંથી ભાવેશે પ્રેરણા લીધી હોય તેવી શક્યતાના આધારે પોલીસે અન્ય જિલ્લાઓમાં પોલીસ ટીમો રવાના કરીને 3 શખ્સને રાઉન્ડ અપ કર્યા. બનાવમાં વધુ આરોપીઓના નામ અને સંડોવણી હોવાનું બહાર આવવાની શક્યતા. આરોપી શેતાન પિતા ભાવેશ પોલીસ તપાસમાં સહકાર ના આપતો હોવાના કારણે પોલીસ દ્વારા સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અપાઈ કોઈપણ તાંત્રિકે ઘટના સ્થળ પર આવીને તંત્ર મંત્ર કર્યાની વાત પોલીસે નકારી. તપાસમાં રહસ્યના કાણાવાળા હજુ પણ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા. પરિવારના અન્ય સભ્યોની સંડોવણી સામે આવવાની શક્યતાઓ શરૂઆતમાં પોલીસને સમગ્ર પરિવાર દ્વારા ખોટી માહિતી અપાયા બાદ પુરાવાઓ એકત્રિત કરી પોલીસે ફરી ઉલટ તપાસ કરતા બાળકીના નાના ભાગી પડેલા અને આંખો બનાવ પોલીસને જણાવ્યું. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. બે દિવસથી અમને જે વિગત મળી હતી કે તાલાલાના ધાવા ગામમાં એક ભાવેશભાઈ અકબરી કરીને જે છે એણે પોતાની દીકરીનો બલિ ચડાવ્યો છે, કોઈ તાંત્રિક વિધિ કરાવી છે, એ પ્રકારની ઇન્ફોર્મેશન હતી જે વેરીફાઈડ અને શ્યોર નથી. ત્યાર પછી અમે બધી ટીમો કામે લગાડી, તાલાલા PSI બાટવા, CPI, DYSP શ્રી ખેંકાર સાહેબ, LCV, SOG બધી જ ટીમો ત્યાં લાગેલી. અને 2 દિવસના ઇન્ટરોગેશન પછી જે વિગતો અમારી સામે આવી છે એ એવી છે કે આ ભાવેશ અકબરી અને દિલીપ અકબરી બે ભાઈઓ છે. ભાવેશ એ સુરતમાં રહે છે, દિલીપ છે એ અહીંયા ખેતી કરે છે. ભાવેશ અકબરીની એક જ દીકરી 14 વર્ષની ધૈર્યા, જેનું ડેથ થયું છે, એ ધૈર્યા અહીંયા એના મોટા બાપુ એટલે કે દિલીપ સાથે રહે છે. નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાના બહાને ભાવેશ સુરતથી અહીંયા આવેલો, પોતાના ખેતરમાં જ પોતાની વાડીમાં એણે માતાજીનું સ્થાપન કરેલું અને ત્યાર પછી દીકરીને 1 તારીખે સ્કૂલેથી આવ્યા પછી, સ્કૂલનો પ્રોગ્રામ અટેન્ડ કરીને આવ્યા પછી 1 તારીખે એને અહીંયા બોલાવી ખેતરે, એની જે ઓવડી માતાજીનું સ્થાપન કર્યું ત્યાં જ. અને ભાવેશને એના પિતાને એવી શંકા હતી કે આ દીકરી જે છે એને ભૂત અથવા કંઈક વળગાડ છે, એટલે એને પહેલાં તો શરૂઆતમાં દીકરીને ટોર્ચર કરી કે ભૂત વળગાડ નીકળી જાય. ત્યાર પછી એણે આ દીકરીના જેટલા કપડાં હતા એના મોટા મમ્મી મોટા પપ્પા પાસે રહેતી હતી ત્યાંથી જેટલા કપડાં હતા એ મંગાવી અને એ બધા કપડાં દીકરીની સામે જ સળગાવ્યા. સળગાવીને એને એકદમ નજીકમાં ઊભી રાખવામાં આવી અને ત્યાર પછી કેમ કે નજીકમાં ઊભી રાખી 1.5 કલાક સુધી ઊભી રહી દીકરી એટલે એના હાથ અને પગમાં ફોડલા પડી ગયા. ત્યાર પછી પણ એણે આખી રાત એને પૂછપરછ કરી કે તને કયું ભૂત વાગ્યું છે, કયું વળગણ છે અંધશ્રદ્ધામાં.
અને ત્યાર પછી બીજી તારીખથી 2/10 થી તો 7/10 સુધી એણે એના ખેતરમાં, જે શેરડીનું ખેતર છે, શેરડીની વચ્ચે દીકરીને ખુરશી સાથે માથાના વાળ સાથે બાંધી અને ત્યાં સતત પૂછપરછ કરી રાખી. એ 7 દિવસ દરમિયાન એણે એને પાણી કે ખાવાનું પણ ન આપ્યું. અને 7 તારીખે એને ડાઉટ ગયો કે આ દીકરીનું ડેથ થઈ ગયું છે, કીડા પડી ગયા છે અંદર. એટલે એણે એક પ્લાસ્ટિકમાં એની ડેડ બોડી વીંટાળી, એના ભાઈની દિલીપને બોલાવી, એની ગાડી મંગાવી, એમાં ડેકીમાં ડેડ બોડી નાખી. ગામમાંથી 7 માણસોને, એમના જે કુટુંબના હતા, એમને એવા બાના હેઠળ બોલાવ્યા કે આ દીકરીને એક પ્રકારની બીમારી થઈ છે, ખૂબ ચેપી બીમારી છે, અને એ ચેપી બીમારીને કારણે એનું ડેથ થઈ ગયું છે. એટલે આપણે